सतकेवल साहिब, परम गुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर, सहरसा। हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 8, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 5, कोलसो अने पेट्रोलियम, जेमा भाग 1, टॉपिक कुदरती संसाधनों अने कोलसानी वार्ता। विद्यार्थी मित्रों, हूँ उमेश चंद्र आर वाघेला आप सर्वे विद्यार्थीओनो आ ऑनलाइन शिक्षण पद्धति में स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 8 अंदर प्रकरण नंबर 5, कोलसो अने पेट्रोलियम, जेना विषे आजे आपणे भणीशुं। तो चालो विद्यार्थी मित्रों, आपणे जोईए प्रकरण नंबर 5, कोलसो अने पेट्रोलियम। हवे विद्यार्थी मित्रों, आपणी पायानी जरूरियातो माटे आपणे जुदा जुदा पदार्थ वापरीए छीए अने तेमाना केટલાક કુદરતમાંથી આપણને મળી આવે છે અને કેટલાક માનવ પ્રયત્નોમાંથી બનેલા હોય છે। એટલે કે આવા પદાર્થો કે જેને માનવ સર્જિત કે માનવ નિર્મિત પદાર્થો કહે છે। હવે અહીં પ્રવૃત્તિ નંબર 5.1 આપેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રોજિંદા જીવનમાં વપરાતા વિવિધ પદાર્થોની યાદી બનાવો તથા તેને કુદરતી અને માનવ સર્જિતમાં વર્ગીકરણ કરો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પદાર્થોને રોજિંદા જીવનમાં વાપરીએ છીએ તેમાં અહીં તેના બે ભાગ પાડવાના છે, એક કુદરતી અને બીજા માનવ સર્જિત, જે માનવી દ્વારા સર્જન કરવામાં આવેલું છે। તો જે કુદરતી પદાર્થો છે તેમાં આપણે ફળો, શાકભાજી, ખનીજો, વૃક્ષો, કુદરતી રેસા, પેટ્રોલિયમ, કોલસો, માટી, પાણી, સૂર્યપ્રકાશ, હવા જેવા કુદરતી પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ। જ્યારે જે માનવ સર્જિત પદાર્થો છે તેમાં ઘર વપરાશની ઘણી બધી વસ્તુઓ, પ્લાસ્ટિક, પેટ્રોલિયમની પેદાશો જેવી કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ વગેરે, પછી સાબુ, વાહનો, મનોરંજનના સાધનો જેવી રીતે કે ટીવી, રેડિયો, કોમ્પ્યુટર વગેરે, પછી સંશ્લેષિત રેસાઓ, સુગંધીદાર દ્રવ્યો જેવી રીતે કે પરફ્યુમ, સેન્ટ જેને કહો છો તમે, આવા ઘણા બધા જે પદાર્થો છે તે માનવી દ્વારા બનાવવામાં આવેલા છે, એટલે કે માનવ સર્જિત પદાર્થો છે। હવે શું તે યાદીમાં હવા, પાણી અને જમીન અને ખનીજોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, હા, આ બધા જ કુદરતમાંથી મળતા હોવાથી તેને કુદરતી સંસાધનો કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે હવા, પાણી, જમીન અને જે ખનીજો છે તે કુદરતમાંથી મળે છે, તે માનવી દ્વારા બનાવવામાં આવતી નથી, એટલા માટે તેને કુદરતી સંસાધનો કહે છે। શું આપણા બધા જ કુદરતી સંસાધનો આપણે કાયમે વાપરી શકીશું? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે કુદરતી સંસાધનો છે તે આપણે શું કાયમી રીતે, એટલે કે આપણે જ્યાં સુધી જીવીશું અથવા તો માનવ વસ્તી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી શું તેનો વપરાશ કરી શકશે? તો વિદ્યાર્થી મિત્રો, શું માનવ પ્રવૃત્તિને લીધે હવા, પાણી અને ભૂમિનો નાશ થઈ શકે છે? તમે પાણી વિશે ધોરણ 7 શીખી ગયા છો કે શું પાણી એ અમર્યાદિત સંસાધન છે? આ બધા જ સંશોધનોની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને કુદરતી સંસાધનોને મુખ્ય 2 જૂથમાં વહેંચી શકાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધનો છે કુદરતી, તે આપણી જરૂરિયાત મુજબ અને તેની પ્રાપ્યતાને આધારે તેને 2 જૂથમાં વહેંચી શકાય છે। હવે
તેમાં એક પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સંસાધનો છે તે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે, એટલે કે તે અમર્યાદિત એટલે ખૂબ જ વધારે જથ્થામાં, વધારે પ્રમાણના જથ્થામાં રહેલા છે, અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી. એટલે કે આપણે ગમે તેટલો તેનો ઉપયોગ કરતા જઈએ તો પણ તે ખલાસ થશે નહીં. જેવી રીતે ઉદાહરણ અહીં આપેલા છે કે સૂર્યપ્રકાશ અને હવા, જેનો આપણે વારે ઘડીએ ઉપયોગ કરીએ છતાં પણ તે ખલાસ થઈ જતા નથી કે ખૂટી જતા નથી. તેવી જ રીતે બીજું પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. હવે જે આવા સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે, એટલે કે જે આ સંસાધનો છે કુદરતી, એનો જથ્થો જે મર્યાદિત છે, ખૂટી જાય તેઓ માનવ પ્રવૃત્તિ દ્વારા ખલાસ થઈ શકે છે. એટલે કે મનુષ્ય જેમ જેમ આ જે સંસાધનો છે તેનો ઉપયોગ કરતો જાય તો એક સમય એવો આવશે કે તે ખૂટી જશે. આવા સંસાધનોના ઉદાહરણોમાં જંગલો, વન્યજીવો, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જે ખલાસ થઈ જાય એવા પદાર્થો, એવા સંસાધનો જે અહીં આપેલા છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીં એક પ્રવૃત્તિ આપણને આપેલી છે, આ જૂથ પ્રવૃત્તિ છે. એટલે કે તમે ઘરે બેઠા જૂથમાં પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. તેના માટે થોડા પાત્રો લો, તેને પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ વગેરેથી ભરો. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ વાસણ અથવા તો પાત્રો તેના માટે લેવાના છે, અને અહીં જે ખાદ્ય પદાર્થ આપેલા છે તેને આ દરેક પાત્રની અંદર ભરવાના છે. હવે વિદ્યાર્થીઓને સાતના જૂથમાં વહેંચો, એટલે કે જે વિદ્યાર્થીઓ છે તેના સાત સાતના ગ્રુપ બનાવવાના છે. હવે દરેક જૂથના વિદ્યાર્થીઓને પેટા જૂથમાં, એટલે કે એક, બે અને ચાર એમ વહેંચો. હવે વિદ્યાર્થીઓના જે જૂથ બનાવ્યા તેને નંબર આપો, એક, બે અને ચાર. હવે તેમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. એટલે તમે જે ગ્રુપ બનાવ્યા તેને ત્રણ પેઢી જુદી જુદી, પ્રથમ, દ્વિતીય અને તૃતીય પેઢી એવું નામ આપો. આ પેટા જૂથ એ વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જે આ જુદી જુદી પેઢીઓ આપેલી છે પેટા જૂથ, તે એક પ્રકારની વસ્તુઓનો વપરાશ કરે છે. હવે જેમ જેમ વધતી વસ્તી, એટલે કે વસ્તી વધી રહી છે, તેમ તેમ બીજી અને ત્રીજી પેઢીમાં સંખ્યા, એટલે કે વધારે સંખ્યામાં વપરાશકારો છે. એટલે કે જેમ જેમ સંખ્યા વધે તેમ વપરાશકારોની સંખ્યા પણ વધારો થતો જાય છે. હવે દરેક જૂથ માટે એક પાત્ર ટેબલ પર મૂકો. દરેક જૂથના પ્રથમ વપરાશકારોના જૂથને તેમના ટેબલ પર મૂકેલા પાત્રમાંથી ખાદ્ય સામગ્રી વાપરવાનું કહો. એટલે જે ખાદ્ય પદાર્થો હતા તેમાંથી પ્રથમ જૂથને આ જે ટેબલ પર મૂકેલા પાત્રમાંથી આ જે ખાદ્ય પદાર્થ છે તેને ખાવાનું અથવા તો તેને વાપરવાનું કહો. હવે ત્યારબાદ બીજી પેઢીના વપરાશકારોને પણ એમ જ કહો. જો પાત્રમાં કોઈ બચ્યું હોય તો ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને પણ તે વાપરવાનું કહો. હવે અંતે નિરીક્ષણ કરો કે ત્રીજી પેઢીના વપરાશકારોના જૂથને કઈ ખાદ્ય સામગ્રી મળી કે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રવૃત્તિમાં આપણે ત્રણ પેઢી હતી, તેમાં જે ખાદ્ય પદાર્થો હતા તેમાં જો પ્રથમ અને બીજી પેઢીના જૂથના માણસોએ અથવા તો વિદ્યાર્થીઓએ જો ખાદ્ય પદાર્થનો વધારે ઉપયોગ કરી લીધો હશે અથવા તો બધા જ ખાદ્ય પદાર્થનો ઉપયોગ કરી લીધો હશે,
तो जे त्रीजी पेढ़ीना व्यक्तिओ छे विद्यार्थीओ छे तेने वपराश माटे कोई पण खाद्य सामग्री मळी शकशे नहीं। ए पण जुओ अहीं ए पण जुओ के पात्र में हजू कशुं बच्यू छे के नहीं। हवे विद्यार्थी मित्रों बे पेढ़ी जे खाद्य पदार्थनो उपयोग करी गई त्यार पछी जे ते त्रीजी पेढ़ी छे ते पण अमुक वधेलो जे खाद्य पदार्थ छे तेनो उपयोग करी ले छे एटले छेल्ले पात्रनी अंदर कशुं पण जोवा मळशे नहीं। तो विद्यार्थी मित्रों हवे अनुमान करो कि पात्र में रहेली खाद्य सामग्री पुनःप्राप्य अप्राप्य संसाधनों जेवा कि कोलसो पेट्रोलियम अने कुदरती वायुनो संपूर्ण प्राप्य जत्थो दर्शावे छे अने दरेक जूथनी वपराशनी पद्धतिओ ए जुदी जुदी होई शके। शू कोईपण जूथ में आगळनी पेढ़ी खूबज लालचू हती एटले के जे आगळना ग्रुप पहेलू बनावी हतुं तेमां रहेला व्यक्तिओ के विद्यार्थीओ जे तेमणे खाद्य सामग्रीनो मोटा भागनो उपयोग कर्यो तो शू आ खूब लालचू हती? पण ना, एवुं पण बने कि कोई जूथ में शुरुआतनी पेढ़ी पछीनी पेढ़ीनो ख्याल करीने तेमना माटे थोड़ू बचावीने पण राखे छे। हवे विद्यार्थी मित्रों એવું પણ બની શકે કે પ્રથમ પેઢીના અમુક વ્યક્તિઓ એવા હોઈ શકે કે જે તેમની આવનારી પેઢી માટે પણ કશુંક બચાવી રાખે છે। ત્યાર પછી આ પ્રકરણમાં આપણે કેટલાક પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જાય તેવા ખલાસ થઈ જાય તેવા કુદરતી સંસાધનો જેવા કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ વિશે અભ્યાસ કરવાનો છે। તે સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિઓમાંથી બનેલા હોય છે એટલે જ તેને અથવા તો તે બધાને અશ્મિભૂત બળતણ કે અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો જે આ અશ્મિ બળતણ છે તે પ્રાણીઓના મૃતદેહોના અવશેષોમાંથી મળે છે એટલા માટે તેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે। ત્યાર પછી આગળ કે જે અશ્મિ બળતણ છે તેમાં પહેલું છે કોલસો। હવે વિદ્યાર્થી મિત્રો કોલસાને તમે જોયો હશે અથવા તો તેના વિશે તમે સાંભળ્યું હશે તે પથ્થર જેવો જ કાળા રંગનો સખત પદાર્થ હોય છે જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જે કોલસો જે કાળા રંગનો અને સખત હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો રસોઈ માટે વપરાતા બળતણોમાં કોલસો પણ એક બળતણ છે। શરૂઆતમાં તે રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં વરાળ ઉત્પન્ન કરવા માટે વપરાતો હતો। તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે। કોલસો એ ઘણા બધા ઉદ્યોગોમાં બળતણ તરીકે પણ વપરાય છે। હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ ગેસની શરૂઆત ન થઈ હતી ત્યારે આ કોલસાનો બળતણ તરીકે પણ ઉપયોગ થતો હતો। ત્યાર પછી તેનો ઉપયોગ રેલવે એન્જિન અને તાપ વિદ્યુત મથકોમાં એટલે કે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો અને પછી જે મોટા મોટા ઉદ્યોગો છે તેમાં પણ ઉષ્મા એટલે કે ગરમી મેળવવા માટે આ કોલસાનો ઉપયોગ થવા લાગ્યો। ત્યાર પછી આગળ કોલસાની વાર્તા, આપણે કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે તેના વિશે આપણે આમાં જોવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતા। પૃથ્વી પર જેવી કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા, તેમની ઉપર માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા અને તેઓ ઊંડે ને ઊંડે જવાને લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો। હવે ઊંચા દબાણ અને
તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં ફેરવાતી ગઈ. અને કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહીએ છીએ. એટલે કે જે આ કોલસાનું નિર્માણ થયું તેમાં કાર્બન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને તેથી જ જે વનસ્પતિઓની આ કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. એટલે કે જે મૃત વનસ્પતિઓ જમીનની અંદર દટાઈ ગઈ તે કોલસામાં રૂપાંતર થઈ ગઈ અને આ જે ઘટના છે તેને કાર્બોનાઇઝેશન કહે છે. હવે વનસ્પતિના અવશેષોમાંથી આ જે કોલસો એ બન્યો હોવાને લીધે એ કોલસાને અશ્મિ બળતણ પણ કહે છે. હવે પ્રવૃત્તિ 5.2માં કોલસાની ખાણ દર્શાવેલી છે, જે આપ આ ચિત્રની અંદર જોઈ શકો છો. અથવા તો તમે કોઈ વાર ન્યૂઝ સમાચારપત્રો અથવા તો ટીવી અથવા તો મોબાઈલની અંદર આ જે કોલસાની ખાણ તમે જોઈ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોલસાને હવામાં સળગાવવામાં આવે છે ત્યારે કોલસો એ સળગી ઉઠે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા કરે છે, એટલે કે ઉત્પન્ન થાય છે. કેટલાક ઉપયોગી ઉત્પાદનો જેવા કે કોક, કોલ્ટાર અને કોલગેસ મેળવવા માટે ઉદ્યોગોમાં કોલસાની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે, એટલે કે જુદી જુદી પ્રોસેસ તેની ઉપર કરવામાં આવે છે અને કોક, કોલ્ટાર અને કોલગેસ મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોક એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વારંવાર ઘણી વખત તમને પૂછાતો હોય છે કે કોલસાનો અતિ શુદ્ધ પ્રકાર કયો છે, તો તેનો જવાબ આવશે કોક. હવે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. અહીં બીજો પણ પ્રશ્ન એવો પૂછાઈ શકે કે સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં કોલસાનો કયો પદાર્થ વપરાય છે, તો જવાબમાં આવશે કોક. ત્યાર પછી આગળ જોઈએ તો કોલ્ટાર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જે કોક છે તે જે કોલસામાંથી મેળવવામાં આવે છે તે કોલસાનું ઘન સ્વરૂપ છે. ત્યાર પછી કોલ્ટાર તે કાળું, ઘટ તથા અણગણતી વાસવાળું પ્રવાહી છે. હવે આ જે કોલ્ટાર છે તે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે અને તે લગભગ 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે. કોલ્ટારમાંથી મળતી નિપજોનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓના ઉત્પાદનના પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કોલ્ટાર છે તેનો ઉપયોગ આપણા જે રોજિંદા જીવનમાં અમુક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તેમાં પ્રાથમિક ઘટક એટલે કે સૌથી વધારે તેનો ઉપયોગ થાય છે. અને ઉદ્યોગો જેવા કે સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો એટલે કે પરફ્યુમ, પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટેના પદાર્થો વગેરેમાં વપરાય છે. રસપ્રદ વાત એ છે કે ભૂંદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી પણ કોલ્ટારમાંથી જ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડામરની ગોળી જે આપણે આપણા જે કપડાં હોય છે તેની અંદર કોઈ જીવાત અથવા તો કોઈ ફૂગ એવા કોઈ રોગો ન દાખલ થાય અથવા તો ફૂંદા અને જીવાતોથી દૂર રાખવા તેની અંદર જે ગોળી મૂકવામાં આવે છે તેને ડામરની ગોળી કહેવામાં આવે છે. તે તમે જોઈ હશે. આપણે તેને સાદી ભાષામાં ફિનાઇલની ગોળી અથવા તો નેપ્થેલિનની ગોળી કહીએ છીએ. ત્યાર પછી આગળ, આજકાલ કોલ્ટારને બદલે પેટ્રોલિયમની પેદાશો એટલે કે પેટ્રોલિયમની જ એક પેદાશ બિટ્યુમિનનો ઉપયોગ
रोड बनावा माटे थाय छे। हवे विद्यार्थी मित्रों आजे बिटुमीन छे ते आपणे जोयो छे अने ते नु नाम पण सांभळ्यु छे। बिटुमीन नु बीजुं नाम छे डामर, जे तमे रस्ताओ बनावा माटे उपयोग थाय छे ते तमे जोयो छे। त्यार पछी छे कोल गेस। हवे कोલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલ ગેસ મેળવવામાં આવે છે, એટલે આપણે જે પહેલો ભાગ ભણી ગયા કોલ કોક વિશે, તેની બનાવટ વખતે આ જે કોલ ગેસ છે તે મેળવવામાં આવે છે। તે કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસ કારખાનામાં કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે। હવે વિદ્યાર્થી મિત્રો કોલસા પર જે પ્રક્રિયાઓ કરવામાં આવે છે તેવા ઉદ્યોગોની આસપાસના કારખાનાઓમાં આ કોલ ગેસ બળતણ તરીકે વપરાય છે। તો આમ આપણે આ કોલસા વિશે આપણે ભણ્યા। ત્યાર પછી સૌ પ્રથમવાર 1810માં લંડનમાં તથા 1820ની આસપાસ ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે કોલ ગેસનો ઉપયોગ થતો હતો। આજકાલ તેને પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં ઉષ્માના સ્ત્રોત તરીકે, એટલે કે ગેસ અથવા તો બળતણ તરીકે વાપરવામાં આવે છે। તો આપણે આ રીતે આપણે કોલસાની વાર્તા, એટલે કે કોલસાનું કેવી રીતે નિર્માણ થાય છે તેના વિશે આપણે આ ટોપિકની અંદર, એટલે કે આ વિડીયોની અંદર ભણ્યા। ત્યાર પછી આગળનો જે ટોપિક છે પેટ્રોલિયમ, તેના વિશે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।